भद्रं कर्णे विष्णुयाम देवा भद्रं पश्ये माक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां सुप्रदानै स्थिरचरनिकर व्यापिनिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि भीषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः परममृतमजं तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिज विषयान् प्राश्य भोगांस्तविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषास्वेन सर्वान् विशेषान् विगत गुणगण पात्वसौ नस्तुरीयः। नमः श्रुति सांसिद्धिकी स्वाभाविकी सहजा अकृताचया प्रकृतिस्सेति विज्ञेया स्वभावं न जहाति जरा मरण निर्मुक्ताः सर्वे धर्मा स्वभावतः जरा मरणमिच्छन्तः च्यवन्ते तन्मनीषया कारणं यस्य वै कार्यम् तस्य जायते जायमानं कथमजं जायमानं कथमजं भिन्नं नित्यं कथं जगत। तो आपण
जरा मरण निर्मुक्ताः सर्वे धर्माः स्वभावतः सर्वे धर्माः स्वभावतः जरा मरण निर्मुक्ताः पता जीव स्वभाव थी स्वभाव एटले स्वरूप थी केवा छे जरा एक वृद्धावस्था अने मृत्यु थी रहे मात्र बे ज वस्तु कही वृद्धावस्था अने मृत्यु पण एनी साथे बीजु बधु आवी ज गयु जन्म मृत्यु आ बधा थी बधा विकार थी स्वरूप थी प्रत्येक जीव मुक्त छे मुक्ति एवं थी प्राप्त नथी करवा स्वरूप थी मुक्त छे जन्म माथी के पछी वृद्धावस्था माथी व्याधि माथी आदि व्याधि बद्दाश परिणाम माथी आपने मुक्त थवानु नथी स्वरूप थी मुक्त छे आ मुक्ति एज वास्तविकता छे एवं कह आऊ होवा छता जरा मरण इच्छंत आऊ होवा छता जो आ सत्य ने अपने स्वीकारी न सकिए આપણે એનો સ્વીકારી ન શકીએ એટલે શું એનો તિરસ્કાર કરે આ એક આગ્રહ થઈ ગયો અજ્ઞાનને કારણે બધા મનુષ્ય કેવા છે આગ્રહી હઠથી કે આગ્રહથી જે પોતાના સ્વભાવમાં નથી સ્વરૂપમાં નથી એ છે કુછ મારો જન્મ છે જ છે મને બાળપણ છે જ મને રોગ છે જ ટૂંકમાં આ બધી અવસ્થાઓ આ બધા પરિવર્તન મારામાં થાય જ છે એમાં શું છે એક પરિવર્તન આવે એટલે તરત આપણને બીજાની દાસ્તી હોય છે જેમ જેમ ઉંમર થતી જાય એમ એમ ખ્યાલ આવે કે હજી આગળ આવશે હજી પછી પેલા બધા કે ગઢપણ તો બહુ બહુ તકલીફ વાળું છે ને આમ છે ને તેમ છે આ બીજાને થતું આપણે જોઈએ છીએ એટલે આપણે એવું માની જ લઈએ કે આપણને આ બધું થવાનું જ છે જો એ શરીરના સ્તરે એક થાય એ એક વસ્તુ છે પણ મને થઈ રહ્યું છે એને કારણે શારીરિક પીડા જન્મે એ પણ એક વસ્તુ છે પણ મનમાં આપણે સંતપ્ત થઈએ એનાથી ગભરાઈએ અને સતત ભયમાં હોઈએ આ બધી વસ્તુ શું બતાવે છે કે આ આત્માને થઈ રહ્યું છે એવું આપણે માનીએ છીએ આ હુંમાં આ બધું છે એવું માનીએ છીએ એકવાર એવું માનીએ ને એટલે થતું હોય એવું જ ગણે માનવું બરોબર એવું થાય છે કારણ કે ન થાય છતાં પણ પીડાઈએ તો છીએ જ શરીરને પીડા જન્મે મેં કહ્યું શરીરને પીડા જન્મ છે પ્રારબ્ધ પ્રમાણે જે લખ્યું હોય એ થવાનું છે પણ મને થાય છે એવું જો ન માનીએ ને તો પોણા ભાગની પીડાઈ જતી રહે સહન કરવાની પણ એક ક્ષમતા આવી જાય કારણ કે મને નથી થતું બીજે થાય છે હા એક શરીર સાથેનો પ્રારબ્ધને કારણે એક સંબંધ હોવાને કારણે જ્યાં સુધી બધું લખાયું છે ત્યાં સુધી થોડું ઘણું શારીરિક સ્તરે પીડા કદાચ સહન કરવી પડે પણ મને થઈ રહ્યું છે એ માનશો ને તો આવી અનેક પીડાઓની જંજાળ આપણે આપણા માટે લખી રાખીએ છીએ મનમાં એકવાર નક્કી કરે ત્યાં મને નથી થતું આત્મા આનાથી અસ્પૃષ્ટ છે અસંગોહમ 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 હું આનાથી અસંગ છું તો મુક્ત થઈ જઈએ પણ આ ન સ્વીકારવાને કારણે ચ્યવંતે તન મનીષયા શું કહે મનીષયા આવું મને જન્મ મરણ ચિંતયા સતત એની ચિંતા મન પછી એવા આકારનું બની જાય અને એને કારણે એ ભાવ જ પ્રાપ્ત કરી લે આવું થતું હોય છે એટલે ખરેખર મૃત્યુ આવે ને એ પહેલા આપણે અધમુવા થઈ જઈએ ખરેખર વૃદ્ધાવસ્થા આવે એ પહેલા એના ભયથી જ વૃદ્ધ થઈ ગયા એના ભયથી જ આવવાનું છે આવવાનું છે આવવાનું છે આવવાનું છે ભાઈ એ તો તમે ગમે તે કરશો આવશે જ પણ એ શરીરનો ધર્મ છે શરીરનો ધર્મ જ છે વાસ્તવિકતા સ્વીકાર શરીરની એક પ્રકારની વાસ્તવિકતા આત્માની બીજી વાસ્તવિકતા છે ભગવાન એ કહે છે આત્માની વાસ્તવિકતા જુદી છે શરીરની વાસ્તવિકતા જુદી છે જરા હિંમત કરી હિંમત
બળવાન બનવું પડે. અમારી નથી બળવાન. એટલે યજ્ઞવલ્કજી મહારાજ કહે છે કે આ શ્રવણ કરીને બાલ્યન તિષ્ઠાસે, બળથી જીવે, બળથી એમ રહેશો, આ સ્વરૂપના જ્ઞાનથી એને એક બળ જન્મે, બસ એનાથી જીવે છે. આ મનન કરતો 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 શું આત્માના સ્વરૂપનું મનન કરીને આ પ્રકારે જીવવાનું છે. જીવવાનું છે એટલે પ્રારંભ, પ્રારંભ જે આવે એ કરે. પણ એવું ન કરી શકો તો જાણે કે તમે ચ્યુત થઈ જાઓ છો, એ કરે એ બતાવે. પછી પાછો વૈશેષિક જે પક્ષ છે એ સાંખ્યને પ્રશ્ન કરે છે. સાંખ્ય પક્ષ સેમાં માને છે કે જે અજન્મ તત્વ છે એનો જન્મ થયો સત્કાર્યવાદ. તત્વ જે અજન્મ છે, છે અજન્મ, પણ એ જ એમાંથી જ જગત વ્યક્ત થાય છે. અવ્યક્ત રૂપે રહેલું સત જગત રૂપે વ્યક્ત થાય છે એવું માનનારો જે પક્ષ છે એને એ પક્ષમાં રહેલા દોષ બતાવ્યા. શું બતાવ્યું? કારણમ યસ્ય વૈ કાર્યમ કારણમ તસ્ય જાયતે. શું છે કારણમ યસ્ય વૈ કાર્યમ? તો કે જે કારણમાંથી જ ખરેખર જો કાર્યનો જન્મ થતો હોય, કારણ જ કાર્ય રૂપે આવતું હોય તો શું થાય કે જાયમાન તથા અજમ. જો કારણ જ, તો એનો અર્થ શું? જો કારણ એટલે કે પ્રધાન, એ લોકોના મતે કારણ કેવું છે? પ્રધાન. પ્રધાન જેમાં સત્વ રજસ અને તમસ રહેલા છે અવ્યક્ત ભાવે, એવું એવું કહે છે. અવ્યક્ત ભાવે આ સત્વ રજસ તમસ ત્રણેય ગુણ એમાં રહેલા છે. એ જ પછી કાર્ય રૂપે જન્મે છે. કારણ પોતે અજન્મ છે, એમાંથી કાર્ય જન્મ્યું. હવે અજન્મ કારણમાંથી કાર્ય આવ્યું એ પાછું કાર્ય પણ કેવું છે? અજન્મ, એવું કહે છે. સમજ્યા? કારણ પણ અજન્મ અને કાર્ય પણ અજન્મ. કારણમ યસ્ય વૈ કારણ કાર્યમ કારણમ તસ્ય જાયતે. તો કહે છે બીજી લાઈનમાં કહ્યું, જો જાયમાન જે કાર્ય જન્મ્યું, જે કાર્ય જન્મ્યું જાયમાન, જો કારણમાંથી જો કાર્ય આવતું હોય તો પછી એ કાર્યને અજમ કેવી રીતે કહેવાય? એનામાંથી કંઈક આવતું હોય તો એ કાર્યને અજમ કેવી રીતે કહો છો? એ લોકો એક બાજુ જન્મને સ્વીકારે છે, જાયમાન જન્મ સ્વીકારે છે, સાથે શું કહે છે? અજન્મ. અજન્મ તો રહે જ, અજમ. તો આ બે વસ્તુ સાથે સંભવી શકે નહીં. જન્મ સ્વીકારો તો પછી અજન્મ પણ છે, એ બે વિરુદ્ધાભાસ થઈ ગયો. એક જ અધિકરણ પહેલા તમે એમ કહો છો કે જગત આવ્યું, અને પછી શું કહો છો? જગત આવ્યું હોવા છતાં પેલું સત તો કેવું છે? અજન્મ જ છે. એ શક્ય નથી. એક વસ્તુ. બીજું શું કહે છે? ભિન્ન, આપણે આટલું બાકી હતું, ભિન્ન અજમ ભિન્ન નિત્ય કથમ ચ તત્. તદુપરાંત જો અજન્મ તત્વ જન્મતું હોય, અને જન્મ થયો એટલે શું? તમે વિચાર કર્યા વગર બસ જગતને સાચું માની અને પછી સમજાવવાનો પ્રયત્ન કરો છો કે આવું આવું થયું હશે. એ લોકો શું કરે છે? કોઈએ આ બધું જોયું નથી, ઉપર જઈને આમ જોયું છે કે ના જગતમાંથી આ પ્રધાન કે સતમાંથી બધું જન્મ્યું એવું કોઈએ જોયું? કોઈને કંઈ ખબર નથી. આ બધું અનુમાન થઈ રહ્યું છે. આ બીજા બધા વાદીઓ પાસે શાસ્ત્રને પ્રમાણ તો સ્વીકારતા નથી. શાસ્ત્રને, શ્રુતિને, ઉપનિષદને એ લોકો પ્રમાણ કે ઓથોરિટી તો ગણતા નથી. એ કેને ઓથોરિટી ગણે છે? પોતાની બુદ્ધિને ઓથોરિટી ગણે છે, પ્રમાણ ગણે છે. એટલે આ બધું પણ અનુમાન જ કરી રહ્યા છે. અનુમાન, બુદ્ધિથી અનુમાન કરે છે કે આ જગત છે માટે આવેલું હોવું જોઈએ. જો આવ્યું, હવે આ વૈશેષિક પક્ષ એમને પૂછે છે, જો ખરેખર આવ્યું હોય તો પછી એ તત્વનું અજમ તત્વ કેવું બની ગયું? ટુકડે ટુકડા થઈ ગયા. ભિન્ન શું થયું? પ્રધાનમ ભિન્નમ
વિદીર્ણ સ્ફુટિતમ એક દેશેન, શું છે, ટુકડા થઈ જાય, એના ભાગલા પડી જાય, એ એક તત્વ અનેકમાં વેચાઈ જાય. એક હતું એ અનેકમાં વેચાઈ ગયું. હવે તમે વિચાર કરો કે એક તત્વ કે પરમાત્મા કે આત્મા જો અનેકમાં વેચાઈ ગયો તો હવે એ નિત્ય કહેવાય, પૂર્ણ કહેવાય, આનંદ સ્વરૂપ કહેવાય, શાશ્વત કહેવાય, કેવી રીતે કહેવાય? ટુકડા થઈ ગયા, અનેકમાં વિભક્ત થઈ ગયો. હવે એ નિત્ય કેવી રીતે કહેવાય? ઓલરેડી ટુકડા થઈ ગયા, ઓલરેડી એનામાં વિભાગ પડી ગયા, તો પછી એ નિત્ય કેવી રીતે કહેવાય? વિભક્ત જે થઈ ગયું છે, અનેકમાં જે વહેંચાઈ ગયું છે, એને હવે નિત્ય કેવી રીતે કહેવાય? એટલે કે પણ નિત્યપણું પાછું એમને જાળવી રાખવું છે. જો નિત્યપણું તો પાછું જાળવી જ રાખવું છે, એનો તો આગ્રહ છે જ કે તત્વ કેવું છે? નિત્ય. સાથે આ છે માટે આવેલું પણ છે. જગત આવ્યું છે, આવ્યું હોય તો નિત્ય ના હોય, આવ્યું હોય તો અજન્મા પણ હોય નહીં. એમને અજન્મપણું પણ રાખવું છે, નિત્યપણું પણ રાખવું છે. સાથે શું સમજાવવું છે કે આ આવ્યું બી ખરું અને અનેકમાં વહેંચાય પણ ખરું, આ બે વસ્તુ સાથે ના થાય. લોટ રાખવો ખરો અને ફાકવો ખરો એ શક્ય નથી. એટલે કેક બનાવે, કેક બનાવે જેટલી સરસ હોય, ઉપર સરસ આઈસિંગ કરેલું હોય, તો આપણે એને તોડવી ના હોય, ખાવી એ હોય, તોડવી પણ ના હોય, કારણ કે પછી બધું તૂટી જાય. એટલે તોડવી બી નથી અને ખાવી પણ, વાર ખાવી હોય તો તોડવી જ પડે, અને તોડશો તો પછી એમને એવી એવી રહેશે નહીં. એમ બે વસ્તુ સાથે શક્ય નથી. એ લોકો શું કહે છે? તત્વ અજમ પણ ખરું અને સાથે નિત્ય પણ ખરું. ઓકે, ચાલો પછી પાછા શું કહે છે? આ જન્મ્યું પણ ખરું, તત્વ અજમ હોવા છતાં આ જગત જે આવ્યું એમાં, અરે ભાઈ જગત આવે તો તત્વ અજમ કહેવાય જ નહીં, નિત્ય કહેવાય જ નહીં. પણ એ કેમ એવું માને છે? કારણ કે પોતાના અનુભવને સાચા ઠેરવવાનો પ્રયત્ન. અનુભવ આપણો કેવો છે? હું મરી રહ્યો છું, હું જન્મી રહ્યો છું, મને આદિ વ્યાધિ ઉપાધિ બધું છે, મને સુખ છે ત્યારે તમને દુઃખ છે, તમને દુઃખ છે ત્યારે મને સુખ છે. અર્થાત આત્મા કેટલા થઈ ગયા? એક હોય તો બધા સુખી, એક જ આત્મા હોય તો બધા કેવા? બધા દુઃખી. કારણ કે એકને જે થાય બધા એક જ હોય તો સ્થિતિ કેવી હોવી જોઈએ? એ લોકો એમ પૂછે છે. આ અનેક આત્મા અનેકમાં વહેંચાઈ ગયો આવું કેમ એ લોકો કહે છે? ખ્યાલ આવ્યો? એટલા માટે કહે છે, દિલ સામે દલીલ કરે છે, જો આત્મા એક જ હોય તો બધા એકી સાથે સુખી જ હોવા જોઈએ. શું કરવાની? એક સુખી ને એક દુખી, કારણ કે આત્મા તો એક જ છે. એટલે જુદા જુદા લોકોને થતા સુખ દુઃખ, દરેકને જુદા જુદા અનુભવ, એકને સુખ બીજાને દુઃખ, આવું બધું છે. એને સાચું માને છે અને એ પોતાના વ્યવહારિક સ્તરે થતા અનુભવને સત્યતા આપવા માટે થઈ અને શું અનુમાન કરે છે? કે તત્વ પણ કેવું હોવું જોઈએ? અનેક હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? અહીં જે સી આ બધા પ્રયત્ન એમના કેવા છે? અનુભવને સમજાવો, આપણને જે અનુભવ થઈ રહ્યો છે એને સમજાવો. એટલે અહીં જે થઈ રહ્યું છે, હમણાં હું સુખી છું, પછી હું જ્યારે સુખ્યો એ જ ટાઈમે તમે દુઃખી હો એવું બને, કારણ કે એકને હસવો આવે ને તો બીજા જોઈ ના શકે, એક સુખી હોય ને તો બીજાને ઈર્ષા થાય, આવું હોય. એટલે કે છે તો એ ખોટું કેવી રીતે હોય? માટે અમને જે અનુભવો થાય છે, એકને સુખ બીજાને દુઃખ, એકને ક્રોધ એકને કામ, તો આ બધું ખોટું થોડું હોય? અર્થાત અનેક આત્મા હોવા જોઈએ. વ્યવહારને સમજાવવા માટે અનુભવને સ
સમજાવવા માટે થઈ અને એ લોકો તત્વને પણ એવું માની બેસે છે કે હા તત્વ અનેકમાં વહેંચાઈ ગયો, ખરેખર જન્મ થયો જ, નહીતર બાળપણ કેવી રીતે હોય, નહીતર આગળ યુવાની કેવી રીતે હોય, નહીતર આગળ વૃદ્ધાવસ્થા કેવી રીતે હોય, નહીતર મૃત્યુ કેવી રીતે હોય. આ બધું છે અને સાચું છે, અને માટે તત્વમાં પરિણામ આવ્યું, એ જન્મ્યું અને પાછું અનેકમાં વહેંચાઈ ગયું. પણ પાછું આ નિત્ય તો ખરું છે, આ બે ક્યાંથી સાથે થાય? આ બે સાથે શક્ય નથી. પણ એમનો એવો આગ્રહ છે, ખ્યાલ આવે છે? એમના એમના વિચારમાં રહેલા દોષ, આ આપણા વિચારમાંય દોષ છે. કારણ કે આપણે જો આત્માને અજન્મા માનીએ, નિત્ય માનીએ, ભગવાને કહ્યું અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે, એ અર્જુન શરીરના મરવાથી આત્મા મરતો નથી, શરીરના જન્મવાથી આત્મા જન્મતો નથી. શરીરને સ્થિતિ, શરીરની સ્થિતિને તો આત્માની સ્થિતિ ન માન, આત્મા હંમેશા એક સરખો જ, એનામાં કોઈ પરિણામ નથી. પણ તું આત્માને શરીરને એક જગ્યાએ મૂકી દે છે. શરીર ઇઝ ઇક્વલ ટુ આત્મા, આત્મા ઇઝ ઇક્વલ ટુ શરીર. આ બંને વચ્ચે જે ભેદ છે, આ બંનેના ધર્મમાં, આ બંનેના ગુણમાં જે ભેદ છે એ સમજતો નથી અને બંનેને એક કરી દે છે. અનિત્ય અને નિત્યને એક કરી અને રડે છે. નિત્ય આત્મામાં ક્યાંય એક ઘસર કોઈ પહોંચતો નથી, ઘસર કોઈ નહીં. એક આમ વાળ જેટલી તિરાડ નથી પડતી, કશું થતું જ નથી. કોણ કરે, શેને કારણે થાય, શક્ય જ નથી. પણ એ લોકો કહે છે તો પછી આ થાય છે કે, તો કે એ સમજાવવા માટે તમે તમારી શાસ્ત્રને મચેડી ન નાખો, મચેડવાની જરૂર નથી. પણ આ વસ્તુ છે, એટલે ભગવાન કહ્યું ને નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, શસ્ત્રો આત્માને છેદી ના શકે, એના ટુકડા જ ના થાય ને પહેલા વહેલા તો. આત્માના ટુકડા જ શક્ય નથી, અનેકમાં વહેંચાય કેવી રીતે, કોણ ટુકડા કરે અને ટુકડા કોના થાય? જે વસ્તુમાં અવયવ હોય, એટલે કે પાર્ટસ હોય, તો એના ટુકડા થાય. જેને આકાર હોય એના ટુકડા થાય, આકાશના ટુકડા થાય, આકાશના ટુકડા થાય. તો આત્મા તો આકાશથી વધારે સૂક્ષ્મ છે, અગ્રાહ્ય, અદૃશ્ય. એટલે ટુકડા કેવી રીતે શક્ય છે? અને જે જેના ટુકડા શક્ય નથી, જે નિરવયવ, એ નિત્ય હોય જ. ટુકડા થયા તો નિત્ય નહીં. આ તો કોના જેવું છે ખબર છે? એ હવે દ્રષ્ટાંત આવે છે. પણ આ તો કેવું છે, એ લોકોની, એ લોકોનો મત કેવો છે કે મરઘીને, મરઘીને અડધી, એ લોકો અડધી ખાવા માટે વાપરી અને અડધી રાખી, અહીંયા એ દ્રષ્ટાંત આપે છે. એટલે હું કહું છું આ કોના જેવું, આ એના જ કથનમાં રહેલો દોષ છે. પતિએ પત્નીને કહ્યું કે આજે ખાવાની ઈચ્છા થઈ છે, બનાવો. તો કે તમને ખબર છે આ દરરોજ ઈંડું આપે છે. તો કે વાંધો ને, ઈંડું આપે છે ને તો રાખી દો, પણ અડધી રાખ અને અડધી બનાવી ના. એવું શક્ય બને એમ? આત્મા એક બાજુ અજમ, બીજી બાજુ નિત્ય, અંશતા પણ જન્મી ગયો, અડધામાંથી જન્મી ગયો. એક એકનું એમ રહ્યું, એક પાર્ટ અજર રહ્યો, એક પાર્ટ નિત્ય રહ્યો, અને બીજામાંથી જગત આવી ગયું, બે ટુકડે ટુકડા થઈ ગયા. આના કે આના જેવું છે વિપ્રતિષિદ્ધમ. આવું પેલું વૈશેષિક આની સામે શીખ આને સમજાવે છે. કોને? સાંખ્ય મત. આની સુધી. હવે આપણે આગળ છે, હવે પાછો પ્રશ્ન જે આ શ્લોકમાં જે કહ્યું છે એ જ પાછો વૈશેષિક વધારે સ્પષ્ટ કરે છે. કે છે કે તમે જે કહો છો ને હે વિદ્વાનો, એમાં આ બંનેની જે આ પક્ષા પક્ષી ચાલે છે,
એમાં આપના માટે તત્વ ક્લિયર થતું જાય છે. આપણે સમજતા જઈએ, હા શક્ય તો નથી, શક્ય તો નથી. હજી એ જ વસ્તુ અહીં જે કહી કે અજન્માનો જન્મ ના હોય અને એ જન્મ થાય તો નિત્ય પણ કહેવાય નહીં, એ જ વસ્તુ અહીં વધારે ક્લિયર કરે છે 12મા શ્લોક. પણ પ્રશ્ન કરે, ઉક્ત સેવ અર્થસ્ય સ્પષ્ટીકરણાર્થમ આ જે કહેવાય એને વધારે સ્પષ્ટ કરે. જો અહીંયા બહુ સૂક્ષ્મ સ્તરે વિચાર ચાલી રહ્યો છે, તમને એવું લાગે આપણા જીવનને ને અહીં જે કહેવાય રહ્યું છે એને કોઈ સંબંધ જ ક્યાં છે? આપણે જીવન જે જીવીએ છીએ, નોકરીએ જઈએ, સવારથી ઉઠીને કામ કરતા હોઈએ, ભગવાનને ભજતા હોઈએ, થોડી વાર બધો વેપાર કરતા હોય, ધંધો કરતા હોય, આરામ કર, એને અને આને શું સંબંધ? બહુ સંબંધ છે. કારણ કે આપણા જીવનમાં જે બધી ઘટનાઓ ઘટે છે, જે આપણને રડાવે છે, જે આપણને હસાવે છે, જે આપણને સીધા દોર કરી નાખે છે, ટૂંકમાં જે બધા ઝંઝાવાતો જીવનમાં આવે છે અને એમાં આપણે ઝોલા ખાઈએ છીએ, સતત એનાથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ, સતત સામે અટેક કરીએ છીએ. શું આપણે કરીએ? આપણામાં શક્તિ હોય તો સામે અટેક કરીએ, અનપણ શક્તિ ના રહે તો પછી તો ભાઈ થવા દો જે થતું હોય. ટૂંકમાં આ બધું જે થાય છે એને આપણે શું માનીએ છીએ? સાચું માનીએ છીએ. અને શું મને મને થઈ રહ્યું છે? મારું પ્રારબ્ધ જ આવું છે, પ્રારબ્ધ જ ખરાબ છે, અથવા તો ગ્રહો ખરાબ છે, શનિની પનોતી ચાલે છે. આ શનિ એટલે સાડા સાતી, એક બે વર્ષ નહીં, કેટલા વર્ષની ચાલે છે? સાડા સાત. આવું થવાનું, હવે આવું જ બધું આવવાનું. પણ આ બધી અસર કરે છે અંદર, આ બધું શું કરે છે અંદર? બહુ અસર કરે છે. ગ્રહ ખરાબ છે, પેલું છે, આ બધું થાય છે. એટલે વિચારવાની જરૂર છે, ભલે જે કરવું એ કરીએ, પણ સાથે અંદર વિચારવાની જરૂર છે કે સત્ય શું છે. પારમાર્થિક સત્ય, પારમાર્થિક સત્ય એટલે મારું સત્ય શું છે. દરરોજ થોડીક વાર અત્યારે જ સરસ રીતે આપણે શાંતિથી બધા બેઠા છીએ, નિષ્પક્ષતાથી બધી ઘટવાથી દૂર થઈને થવાઓ થતું હોય બધું થવા દો. અત્યારે વિચાર, અત્યારે આપણે એકદમ શાસ્ત્ર સાથે ટ્યુનિંગ કર, શાસ્ત્ર સાથે, સત્ય સાથે, ઈશ્વરના વચન સાથે, મહાત્માઓના વચન સાથે એક થઈ જઈએ. આ જ રીત છે સત્યને જીવનમાં લાવવાની. આપણને ન લાગતું હોય પણ એમની જોડે જોડાઈ જાઓ, યોગ જોડાઈ જઈએ એમની સાથે. ફેક ઇટ એન્ડ મેક ઇટ, ફેક ઇટ એન્ડ મેક ઇટ એટલે શું? ભાઈ મન તો આ કંઈક સાચું લાગતું નથી, પણ સાચું હોય એવું માનો. આપણને અંદર અંદર તો એમ થાય આ બધી મોટી વાતો છે, આ બધી વાતો છે એવું લાગે અંદર, પણ એ અવાજને શાંત કરી દેવો. ચૂપ, તું કોને સત્યતા? બુદ્ધિને કહેવાનું, મનને કહેવાનું, ત્યાં જે કહેવાય રહ્યું છે એને સાચું માન, એના ઉપર વિચાર કર. આ સત્ય વચન છે, એ ટકશે, એ જ ટકશે આપણી સાથે. એમ કરી અને આને જ સત્યતા આપવી. હા, સત્યનું સમર્થન કરવું, મિથ્યાનું નહીં, સત્યનું સમર્થન કરો. સત્યમેવ જયતે ન અનૃતમ. આ મને થઈ રહ્યું છે અનૃત છે, સત્ય છે. સત્યમેવ જયતે, સત્યનો વિજય થશે જો તમે સત્યને પકડશો તો. નહીં તો તમારા ચ્યવંતે તન મનીષયા, જો ના 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 મને જ થઈ રહ્યું છે તો પછી પીડાઓ. પણ સત્ય શું છે? જરા મરણ નિર્મુક્તાઃ સર્વે ધર્માઃ સ્વભાવતઃ. બધા જીવ સ્વરૂપથી જરા મૃત્યુથી વિમુક્ત. આઈ ડોન્ટ એક્સેપ્ટ ઇટ, મને થયું છે એવું માનતો જ નથી, થઈ રહ્યું છે એવું માનતો નથી. ક્યાં થાય છે? હું સાક્ષી, હું છું સાક્ષી, વિટનેસ. મારી સન્નિધિમાં આ બધું થઈ રહ્યું છે, મારી સન્નિધિમાં, મારી હાજરીમાં
મારી અધ્યક્ષતામાં મારા પ્રકાશમાં હું દ્રષ્ટા છું. આ બધું દૃશ્ય હું જોનાર, આ જોવાનો વિષય છે. જોનાર અને જોવાનો વિષય, દ્રષ્ટા અને દૃશ્ય એક હોય. મારાથી અલગ એવું કોઈ છે જ નહીં, માત્ર હું. ચલો એ તો વેદાંત, એમાં પછી આવે છે, પણ આ સત્ય છે. એટલે આ તો વૈશેષિક લોકો એમને કહે છે. એટલે હજી ભાઈ આગળ જે કહ્યું એનું જેની સ્પષ્ટીકરણ થાય છે 12મા શ્લોકમાં. જો આ બધી ચર્ચા ટેકનિકલ છે, પણ આપણે એને બહુ જ સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ તમારા બધાના પક્ષે થોડી એલર્ટનેસ, થોડી જાગૃતતા આવશે. બધાએ થોડું વાંચીને આવવાનું અને એકદમ સભાન રહેવાનું. થોડું અઘરું છે એની નામ નથી, પણ આપણા જીવન સાથે સંબંધિત છે. આ સમજીએ તો જ જીવન સરળ રહેશે, તો જ પરિસ્થિતિઓ પરિસ્થિતિ રહેશે, નહીંતર પરિસ્થિતિ સમસ્યા બની જવાની. આ સમજીશું ને તો જ પરિસ્થિતિ પરિસ્થિતિ રહેશે, નહીંતર એવા મોટા કન્ફ્યુઝન બની જશે, ફસડાઈ પડીએ આપણે. એટલે સમજવા, સમજો બસ, ચિંતા ના કરો. હવે પ્રશ્ન થાય છે, વૈશેષિક પ્રશ્ન કરે છે, આજે એને સ્પષ્ટ કરે છે બધા, કે જ્યારે તમે કહો છો કે કારણમાંથી કાર્ય જન્મ્યું અને જે કાર્ય જન્મ્યું એ પણ અજ છે, કારણ પણ અજ અને કાર્ય પણ અજ, અજ એટલે અજન્મ, માટી પણ અજન્મ અને ઘડો પણ એમાંથી આવ્યો ખરો પણ અજન્મ, માટીમાંથી ઘડો આવ્યો ખરો પણ એ કેવો, પાછો અજન્મ તો ખરો જ. એટલે પેલે વૈશેષિક કહે છે, જર વેઇટ અ મિનિટ, પ્રશ્ન કરે છે, કિંચ કાર્ય કારણયોહો અભેદે. તમે કહો છો કાર્ય અને કારણ સાવ સરખા, અભેદે કિં કારણ અભિન્નમ કાર્યમ કિં વા કાર્ય અભિન્નમ કારણ. તો અમને જરા બતાવો કે કારણ કાર્ય કારણથી અભિન્ન છે કે કાર્ય કારણથી અભિન્ન છે. જો કારણ કાર્ય કારણથી અભિન્ન એટલે કાર્ય એકદમ જ કોના જેવું, કારણ જેવું. કાર્ય એટલે કે ઘડો એકદમ જ માટી જેવો, અર્થાત કાર્ય અને કારણ અજન્મ તો કાર્ય પણ અજન્મ, એવું કહો છો તમે. કે પછી કાર્ય અરે કારણથી કાર્ય અભિન્ન એટલે કે જે ઘડો છે એ માટી જેવો અને માટી ઘડા જેવી. પહેલા ઘડો માટી જેવો અને પછી માટી ઘડા જેવી. આમાં એમાંથી તમે શું કહેવા માંગો છો? કાર્ય કારણ જેવું જ એક પક્ષ. બીજો પક્ષ કેવો? કાર્ય જેવું જ કારણ. એકમાં કાર્ય કારણ જેવું, બીજો પક્ષ કેવો? કાર્ય જેવું કારણ. એકમાં આ આના જેવું, ઇફેક્ટ કોઝ જેવું, કાર્ય કારણ જેવું, અને બીજામાં કારણ કાર્ય જેવું. તો વિચારજો શું થાય, વિચારજો કે શું
થશે. શું થશે? જો પહેલા કહી દઉં કે કાર્ય જો કારણ જેવું હોય તો કારણ કેવું છે? અજન્મ. કારણ કેવું છે? એની દ્રષ્ટિએ અજન્મ. અચ્છા, એ લોકો પાસે શું કહે છે કે અજન્મ જે છે, જેના સ્વરૂપમાં જન્મવાપણું નથી છતાં પણ જન્મ્યું, કાર્ય આવ્યું. અચ્છા, જો કારણ આવું અજન્મ હોય, એમાંથી કાર્ય આવ્યું, તો એ કાર્ય કેવું થઈ ગયું? અજન્મ. કાર્ય કારણ જેવું, તો આ અજન્મ છે, તો આ કેવું છે? અજન્મ. તો તમારા અજન્મ માંથી અજન્મ આવ્યું, એવું થયું? અજન્મ માંથી અજ આવ્યું. એ લોકો એવું કે છે આ સત્ય આવું જે છે સત, એમાંથી જગત આવ્યું ખરું, પણ જગત એ કેવું છે? અજન્મ. પણ તો શું થાય ખબર છે? આ જગત અજન્મ એટલે આવું ના આવું હંમેશા રહે. અજન્મ એટલે શું? એક તો આવ્યું ને હવે પણ જવાનું નહીં, આવું ના આવું રહેશે. આપણી બુદ્ધિમાં બેસે જ નહીં કે અજન્મમાંથી અજન્મ આવ્યું કહેવાય જ. અજન્મમાંથી અજન્મ આવ્યું એ તો વિપ્રતિષિદ્ધ, બુદ્ધિમાં બેસતું નથી. બીજું, આ કાર્ય જેવું જો કારણ હોય, બીજો પક્ષ કેવો છે કે કાર્ય જેવું કારણ, તો શું થાય? આ કાર્ય કેવું છે? આવ્યું ને પ્રત્યેક ક્ષણે મરી રહ્યું છે, એમાં તો સતત ફેરફાર થઈ રહ્યા છે. જગતમાં ફેરફાર થઈ રહ્યા છે, કાર્યમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. તો આ આના જેવું હોય, કારણ આના જેવું હોય, તો પછી આમાં ફેરફાર થઈ રહ્યા છે, તો આ કેવું બની ગયું? ફેરફાર વાળું થઈ જાય. તો એને ધ્રુવ કેવી રીતે કહેવાય? ધ્રુવ સમાન, અચલ, અડગ, નિત્ય. તો ભાઈ કારણ કાર્ય જેવું જ હોય તો કાર્યમાં તો આપણી સામે ફેરફાર થાય છે, ભાગલા પડી ગયા છે, અનેકતા આવી ગઈ છે. તો કારણ એવું થઈ ગયું એટલે દોષ સેવા છે. એ લોકો કહે છે વૈશેષિક વખતે કે કારણ અને કાર્યને સંપૂર્ણપણે અભેદ માનો, બંને સાવ સરખા, તો આ બધા દોષ આવશે. એ લોકો એક બાજુ જન્મ માને છે અને બીજી બાજુ શું માને છે? કમ્પ્લીટ અભેદ, બંને સાવ અભેદ. આ શક્ય છે? આવા મત છે, આવા મત છે. એટલે કે છે અતઃ અસ્મ. જો હવે આપણે ભાષ્ય જોઈએ, કારણ મેં જે સમજાવ્યું એ ભાષ્યકારે લખેલું છે, પણ ભાષ્યકારની શબ્દો સમજવા માટે આ બહુ પહેલા સરળ કરી દેવું પડે. એટલા માટે કે છે કારણાત અજાત કાર્યસ્ય યદિ અનન્યત્વમ ઇષ્ટમ. જો તમે એવું માનતા હો કે કાર્ય જે હોય એ કારણ જેવું છે, પહેલો પક્ષ કાર્ય કારણ જેવું જ છે, તો ત્વયા તતઃ કાર્યમ અજમ ઇતિ પ્રાપ્તમ. તો શું થશે કે આ કાર્ય પણ કેવું બની ગયું? અજન્મ. સેમ ટુ સેમ. તો આમાં તમે જન્મ જન્મ નામની ઘટના કઈ થઈ તો શું થયું? આ કાર્ય ભગવાન આ જગત જે આવ્યું એટલે કે આ સંસારી, સંસારીને તમે ભગવાનની લેવલે મૂકી દીધો. તો ભગવાન અને પહેલામાં ફેર શું રહ્યો? જીવ અને પરમાત્મામાં ફેર શું રહ્યો? પરમાત્મા. પાછું આ બધું ધ્યાન રાખવાનું, હલવું ના જોઈએ. પરમાત્મામાંથી જગત આવ્યું, જીવ આવી ગયા, છતાં પણ રહ્યા તો પરમાત્મા જેવા છે. તો એનો અર્થ શું કે તો પછી જીવને તમે પરમાત્માની કે સત્યની લેવલે લાવી દીધો. એક બાજુ જન્મ્યો, ટુકડો થઈ ગયો, અનેકમાં વહેંચાઈ ગયો, અને તોય પાછી પરમાત્મા જેવો છે. આ તો કેવું છે? અન્ય દ્વિપ્રતિષિદ્ધ. તમારી જે આ વાત છે દ્વિપ્રતિષિદ્ધ, એ પરસ્પર
આ વાતમાં દોષ રહેલો છે. કાર્યમ અજમ ચૈતી તબ, તમે સમજતા નથી. પણ તમારો અર્થ, તમે જે સ્વીકારો છો એનો અર્થ કેવો થાય કે કાર્ય કેવું બની ગયું અજર. તો આવું નવું રહેશે હંમેશા, આમાં તો છુટકારો ના થાય. થાય છુટકારો તો આ માથે પડ્યું, હવે માથે પડ્યું, આવું નવું રહેવાનું. અને જો એવું હોય ને, ધારો કે તો આપણાનો વિરોધ હોય, જો આ અજ કહેવાતું હોય તો આપણાનો વિરોધ ના હોય, જે વાસ્તવિકતા હોય એનો વિરોધ ના થાય. વિરોધ ના, જે સ્વરૂપ હોય એનો વિરોધ ના થાય. વાસ્તવિકતા કરતા સ્વરૂપ જે હોય, પાણીને ઠંડકનો વિરોધ છે, એટલે તમે ગરમ કરો ને તો એ સ્ટ્રગલ કરે પાણી ઠંડુ થવા માટે. પણ ઠંડુ હોય તો એને રગવાટ ના હોય, એના સ્વરૂપમાં છે. ઉપરથી પાણીને નીચે આવવામાં શું તકલીફ? પણ નીચેથી ઉપર લઈ જવું હોય તો મોટર જોઈએ, જાતે ના જાય. એટલે જે સહજ હોય, સ્વરૂપ હોય એનો વિરોધ ના હોય. તો આ જો આવ્યું અને અજર ને અજો રહ્યું તો આપણને વિરોધ હોય. પણ આપણે તો સતત વિરોધ કરીએ, સતત આ સંસારમાંથી, અલ્પતામાંથી, ઉણપમાંથી મુક્ત થવાનો વિરોધ પ્રયત્ન છે. કોઈ એક બાળક કઈ એક મર્યાદા નથી સ્વીકારી શકતો, એ મર્યાદા દૂર ન કરી શકે એ વસ્તુ અલગ છે. પણ કોઈ મર્યાદા સ્વીકારી નથી શકતો. જો આ સ્વરૂપ હોત મર્યાદા તો કોઈ તકલીફ જ ના હોત. એટલે તમે કહો છો એ જરા વિચાર તો કરો, વિચાર્યા વગર આ સ્વીકારી લીધું છે. એ પછી બીજું, બીજો પક્ષ આવે છે. કિંચ અન્ય કાર્ય કારણયોહો અનન્યત્વે જાય, બીજી લાઈન સમજાવે છે. પહેલી લાઈનમાં સમજે કારણાદિ અનન્યત્વમ, કારણાદિ કારણાદિ કારણ એવું છે. કારણાદિ અનન્યત્વમ કાર્ય અતઃ અજમ, પહેલો પક્ષ બતાવ્યો કે કાર્ય જો કારણ જેવું હોત તો પછી અજમાંથી અજ જન્મ એવું થાય. હવે બીજું કે છે જાયમાનાતિવે કાર્ય, હવે જે કાર્ય આવ્યું જાયમાના, જાયમાના એટલે જન્મ્યું, જન્મનારું કાર્ય. તો કારણમાંથી કાર્ય જન્મતું હોય તો પછી કારણ તે કથમ ધ્રુવમ, તો એ કારણ ધ્રુવ કેવી રીતે કહેવાય? ધ્રુવ એટલે શું? કૂટસ્થ, કોઈ ફેરફાર ના થાય. ધ્રુવે એટલે જ માગ્યું ને કે હે ભગવાન, એને અપમાન થયું, એની માએ એને અપરમાં, એની સાવકી માએ એને પિતાના, એના પતિના કોડામાં બેસવા ના દીધો. એટલે ધ્રુવને બહુ અપમાન લાગ્યું. પછી એને ભગવાનની ઉપાસના કરી અને ભગવાનને પ્રસન્ન થયા. તો શું માગ્યું? કે મને એવું સ્થાન આપો કે જ્યાંથી મને કોઈ ખસેડી ના શકે, કોઈને એવું ના મળ્યું હોય અને કોઈ ખસેડી ન શકે એવું આપો. ભગવાન કે ચાલો તથાસ્તુ. ધ્રુવ એ, ધ્રુવનો અર્થ આપણે કહીએ છીએ કે જેમાં પરિવર્તન ના હોય, જે ખસેડી ન શકાય, એક સરખું રહે. તો કઈ કાર્ય સતત જન્મ્યા કર, અને એવું થોડું છે એક વખત જન્મી ગયું, સતત જન્મે જ રહ્યું, સતત જન્મ્યા કર. જન્મની ઘટના, સ્થિતિની ઘટના, નાશની ઘટના, ટૂંકમાં ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર સતત થાય છે. એક દિવસ આવ્યો, રહ્યો, ગયો. ફૂલ કડી હતું, ખીલ્યું અને ગયું. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર સતત ચાલે છે. બોર્ન ઇઝ ગોન, બોર્ન જન્મ્યું વસ્તુ, ઇઝ રહ્યું અને હજી તો જોઈએ ના જોઈએ જતું રહે. દિવસો આવ્યા ગયા, આવ્યા ગયા
गया. Born is gone. Born is gone. आप बताओ चाले तो आप बते घटवार माँ तत्व क्या थी स्थिर रहे क्या थी स्थिर रहे एक जायमाना दिवे कार्या कार्य जो सतत अविरते जन्म तो होय तो कारण ते कथम ध्रुवम तो कारण कथम ते ध्रुवम भवे ध्रुव ना रहे कि केम तो अहिया पेलो हूँ दृष्टांत कहते थे अहिया आव्यो नहीं कुक्कुट्याः एक देश पच्यते एक देश प्रसवाय कल्प्यते कुकड़ा मन मरगी कुक मरगी होय हेने अर्धा अर्धी बनावी ना अर्धी પકાવી નાખે અને અડધી ઈંડાનું જન્મવા માટે રાખ્યું આવું થાય આવું શક્ય છે કેમ કારણ કે એક છે એને જેવી તમે ટચ કરો એટલે ગઈ ટુકડા ના થાય આ શક્ય નથી એમ તત્વ પણ જન્મે પાછું એ અજરે અને અડધું અડધું વપરાય ગયું જે જન્મ થઈ ગયો અડધાના ટુકડા થઈ ગયા અડધું એમનું એમ આ નથી એવું હોય ને તો ઓલરેડી એ ટુકડા વાળું હોય અને નેતર એકમાં આવું શક્ય એમ અહીં કહે છે કે આવું શક્ય છે નહીં જરા વિચાર કર આ વિચાર કર્યા વગર બસ તુક્કા બધા તુક્કા છે આ બધા શું કહેવાય ખબર છે બેઠા બેઠા ફિલોસોફરો ટુક્કાઓ લગાવે તર્ક તુક્કા સત્ય તો તુક્કાઓથી પહોંચાતું નથી આ મુખ્ય તકલીફ છે તમે સત્ય સુધી પણ ના ના આવું હશે ના ના આવું હશે ના ના આવું હશે આમ ના આવે આ સાયન્ટિસ્ટો વર્ષોથી શોધે છે સત્ય વિશે કહે છે એને સમજવા માટે અનુકૂળ તર્કનો પ્રયત્ન વિરુદ્ધ તર્કનો નહીં અને શાસ્ત્ર પોતે તર્ક આપે છે તો કે પેલા લોકો શું કહે છે કે પણ તમે પણ આવી જ વાત કરો છો વેદાંત પણ આવી જ વાત કરે છે કે સત્યમાં સત સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત સત જ પહેલા હતું એમાંથી જ તેજ આવ્યું એમાંથી જ જળ આવ્યું એમાંથી જ પૃથ્વી આવી તદ ઐક્ષત એને જ ઈચ્છા કરી અને એમાંથી જ આ બધું આવ્યું સો કામયત બહુશ્યામ પ્રજા યે યેતિ સતપો તપ્યત સતપસ તપ્ત્વા ઇદગુમ સર્વમ સૃજત એ તત્વે કામના કરી બહુ બની ગયો બહુ બની ગયો તપશ્ચર્યા કરી બહુ બની ગયો અને આ બધાનું સર્જન કર્યું તો આ બધું તમે જ તો વાત કરો છો તમે એવું જ કીધું કે આ તત્વમાંથી બધું આવ્યું આમાં ભેદ શું છે તો કે બહુ મોટો ભેદ છે અમે જ્યારે કહીએ છીએ જન્મ્યો ત્યારે કેવો જન્મ કહીએ છીએ માયિક જન્મ કહીએ છીએ વિભર કે માયિક માયાનો જન્મ કહીએ છીએ જ્યારે તમે કેવો જન્મ કહો છો સાચે સાચો કલ્પનામાં જન્મવું એક વસ્તુ રજ્જુનું સર્પ થવું એક વસ્તુ રજ્જુને સર્પ માનવો એક પ્રકારનો જન્મ અને માટીમાંથી ઘડો આવવો એ બીજો જન્મ છે બીજી પ્રકારનો આમાં કોઈ ફેરફાર નથી અમે કાર આપણે પણ કાર જગતને કારણથી એક જ કહીએ છીએ આપણે શું કહીએ ભગવાન પોતે કહે છે મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના હું આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છું મારી અવ્યક્ત મૂર્તિ ટૂંકમાં હું સત રૂપે સમગ્ર જગતમાં વ્યાપ્ત છું અર્થ એનો અર્થ શું થયો સમગ્ર જગતમાં હું છું હું બધે જ રહેલો છું જે છે એ બધું હું છું
હું છું આ બધું. પછી પાછા ભગવાન તરત શું કહે છે, જો આવું કહ્યું તો પેલા લોકો પણ કહે છે કે આ ભગવાન જ આ બધું બની ગયું, સતત જ પ્રધાન જ આ બધું બની ગયું. પ્રધાન મહત બન્યું, મહત માંથી અહંકાર, અહંકાર માંથી તન્માત્ર. સત્કાર્યવાદી પણ આવું જ કહે છે. તો આપણે બંને માં ફેર શું છે? હું તમે સરખા જ છીએ? તો કે ના, તમે કારણ અને કાર્યને જે એક કહો છો અને અમે કારણ અને કાર્યને એક કહીએ છીએ માં તફાવત છે. તમે કારણમાંથી ખરેખરું કાર્ય આવ્યું એમ કહો છો અને એ કાર્યની સત્તા કારણ જેવી જ છે એવું કહો છો, જ્યારે અમે શું કહીએ છીએ, કારણમાંથી કાર્ય આવ્યું પણ એ કાર્ય કેવું છે? નામનું, નામનું. વાચારંભણ વિકારો નામધેય, આ ઘડો જે આવ્યો એ ક્યાં છે? અમે બી કહીએ છીએ કે માટીમાંથી ઘડો આવ્યો, પણ એ ઘડાની સત્તા ક્યાં છે? પાણીમાં. માટીની સત્તા ખરી, પણ ઘડાની સત્તા ક્યાં? વાણીમાં, અર્થાત નામમાં. આમાં ઘડો હોય, આપણે વારંવાર કહીએ ઘડો હોય તો લઈ લો, હું માટી રાખી લો. બે વસ્તુ હોય, અહીંયા બે વસ્તુ હોય, અન્ડરસ્ટેન્ડ, માટી પણ હોય અને ઘડો પણ હોય તો આપણે છૂટી કરતા નથી. માટીને એક બાજુ મૂકી દો, ઘડાને બીજી બાજુ મૂકી દઈએ. માટીને એક બાજુ મૂકી દઈએ અને બીજી બાજુ ઘડાને મૂકી દો, થાય ને ભાઈ? બે તો થાય ને, કેમ ના થાય? થાય ને બહેનો અને ભાઈઓ? માટીને એક બાજુ મૂકી દઈએ, ઘડાને બીજી બાજુ મૂકી દઈએ. કારણ અને કાર્ય એક જ છે, કેમ નથી થતું? કારણ કે ઘડો બીજો છે, બીજો હોત, જુદો હોત, જુદો હોત, સ્વતંત્ર હોત તો જુદો ઉભો રહે. પણ એ સ્વતંત્રતા જાહેર કરવા જાય છે ત્યાં કડળ ભૂસ એ છે જ ને. છે કોણ? માટી જ છે. એ વિરુદ્ધ કોને આપી શકાય એવું છે? તો ગણન શું વિરુદ્ધ આપીએ? વાચારંભણ, વાચામાં, વાંચા વાણીમાં. ઘડાનું અસ્તિત્વ વાણીમાં, નામમાં. માટીનું અસ્તિત્વ ખરું, દ્રષ્ટાંત પૂરતું. હા, ઘડાનું અસ્તિત્વ માત્ર નામમાં, ઓરિજિન ઇન સ્પીચ. એનું ઓરિજિનેશન માત્ર સ્પીચમાં, એનો જન્મ માત્ર કલ્પનિક નામમાં. જ્યારે માટી ખરી એ અમે જ્યારે જન્મ સ્વીકારીએ છીએ, કહીએ છીએ, પણ એ કેવો જન્મ છે આ સમજાવવા પૂરતું. કારણ કે તમારી બુદ્ધિ ત્યાં ફસાઈ ગઈ છે, તમે એનાથી ખસી નથી શકતા. માટે અમે કંઈક સારું કંઈ જન્મ્યું, આ રજ્જુ સર્પ બની ગયો. હા, તો બરોબર, જે સમજ પડશે કે હું ક્યાં છું, તો સર્પ તો છે જ. એટલે ભગવાને પહેલી ઓળખાણ પોતાની કેવી આવે છે, આપે છે, હું આ બધું છું. પછી નજીક જાઓ એટલે કે મારામાં કોઈ નહીં, આ બધું માથાકૂટ મારે ના જોઈએ, આ કોઈ માથાકૂટ મારે ના જોઈએ. એક વખત સ્વામી ચિન્મયાનંદજી મહારાજ પાસે છે એક વ્યક્તિ ગઈ અને પોતાનો દીકરો હતો ને, એવો તોફાની, એટલો બધો તોફાની હતો ને, દરરોજ આપતો હશે. એટલે પછી મહારાજને નકોડા મૂક્યા, તમારો દીકરો છે કે આ પેલો પેલા ભાઈ કે છે કે આ મહારાજ આ તો આપનો જ દીકરો છે. તો કે મારે કોઈ દીકરા વિકરા નથી, મારે કશું છે, મારે આ બધું નથી. એ ભગવાન આમ એમ કે છે કે આ બધું હું. પછી આપણે પૂછીએ, ખરેખર તમે આ ખરેખર સંસારી બની ગયા? કે ના, કશું જ નહીં, મારામાં આવો કોઈ અંશ નથી, મારામાં જગતનો અંશ નથી. જગતમાં તો શોધીશ તો ચાલો હું છું, પણ મારામાં શોધીશ. સેકન્ડ ઓળખાણ, પહેલી ઓળખાણ સારું હું આ બધું, પછી બીજી ઓળખાણ પ્રાઇવેટ ઓળખાણ. પ્રાઇવેટ બધું જુદું હોય, જાહેરનું જુદું. પ્રાઇવેટ શું છે? મારામાં કંઈ નહીં, નો એન્ટ્રી. ભિખારી અભિનેતા ખરો, ભિખારી કોણ? તો કે અભિનેતા. પણ અભિનેતા કોણ? ભિખારી નથી, ભિખારી માત્ર રોલ છે.
અમે જ્યારે જગતને સ્વીકારીએ છીએ, આપણે ખુલાસો કરવો પડે ભાઈ, આપણને કોઈ એવો પ્રશ્ન કરે કે ખુલાસો આપવો પડે, ત્યારે આપણે શું કહીએ છીએ? હા, અમે જગતને સ્વીકારીએ છીએ, પણ એ કેવું છે? કારણ અને કાર્યનો કમ્પ્લીટ અભેદ ને, એવું અભેદ નથી. અમે કેવો અભેદ સ્વીકારીએ છીએ? અનન્યત્વ. અનન્યત્વ એટલે કેવું? માટી વગર ઘડો હોય ના શકે, ઘડો સ્વતંત્ર સત્તા ધરાવતો નથી. ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. મિથ્યા એટલે નથી, કલ્પના માત્ર છે. અમારી દ્રષ્ટિએ જગત મિથ્યા, તમારી દ્રષ્ટિએ જગત સત્ય. કહેવાનું માત્ર, એનાથી વધારે કાંઈ આ પ્રકારે જવાબ આપશે. હજી વેદાંત તો આવ્યું જ નથી, આ અંદર અંદર જ સેટલ થઈ જશે. અંદર અંદર પછી જે છેલ્લો રહેશે ને, પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. Yeah.